બદલાપુરમાં 4 વર્ષીય 2 બાળકીઓ સાથે થયેલા કૃત્ય બાદ રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, જે બાદ પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા. હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300થી વધુ લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બદલાપુરમાં 2 સગીર છોકરીઓની કથિત જાતીય સતામણી મામલે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળે છે. પ્રદર્શનકારીઓ દ્વારા રેલવે ટ્રેક સહિત અનેક વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ જોરદાર હંગામો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે અત્યાર સુધીમાં 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, તો 300થી વધુ લોકો વિરુદ્ધ શાંતિ ડહોળવાના પ્રયાસ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ મંગળવારના દિવસે થયેલી જોરદાર હિંસા બાદ મહારાષ્ટ્ર પોલીસે રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય બદલાપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેરા નિવેદન હૈ કે યહાં પર ટ્રેન કે ઓપરેશન જો રુકે હુએ થે, હમને અભી ટ્રેક ક્લિયર કિયા હૈ. ટ્રેક ક્લિયર કરને કે બાદ મેં યે રિપોર્ટ જો હૈ જિસ ઓપરેશન્સ મેં રેલવે ઓપરેશન્સ મેં જાના જરૂરી હોતા હૈ, યે ઓપરેશન સહી તરહ સે શુરુ હોને કે લિયે, તો ઉસ લિયે હમ લોગો કો રિપોર્ટ દે રહે. બાકી કિતને કર્મ કિતને કિતને લોગો કો લિયા હૈ ઇસ બારે મેં ઓર મેં આપકો વિસ્તાર સે જાણકારી દુંગા. વહાં કી પ્રિન્સિપલ હૈ ઉનકો પોસ્કો કે તર મેં એક યે રહેતા હૈ કે વિદિન 24 આવર્સ આફ્ટર યુ ગેટ અ નોલેજ ઓફ ધ ઇન્સિડન્ટ યુ વિલ હેવ ટુ રિપોર્ટ ટુ ધ નિયરેસ્ટ પોલીસ સ્ટેશન. વો ઉન્હોને નહીં કિયા ઉસકે લિયે ઉનકો ભી આરોપી બના જાયેગા. થાણેના બદલાપુરમાં એક જાણીતી શાળામાં માત્ર 4 વર્ષની બાળકીના જાતીય શોષણના મામલે થાણેથી મુંબઈ સુધી હોબાળો થયો હતો, ત્યારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પણ આ બાબતની જાતે જ નોંધ લઈ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ લોકોના વિરોધને જોતા મહારાષ્ટ્ર સરકારે આ કેસની કાર્યવાહી હાઈ પ્રોફાઇલ વકીલ ઉજ્જવલ નિકમને સોંપવાનો હુકમ કર્યો. देखिए, कल महाराष्ट्र के डिप्टी चीफ मिनिस्टर यानी होम मिनिस्टर फडणवीस साहब ने कल ही मुझे रात को फोन पे बताया कि बदलापुर की घटना गंभीर है, लोगों की मांग है, और उन्होंने तुरंत फैसला किया और मुझे फोन पे कह दिया और आप ये ट्रायल चलाइए. मैंने उसी गंभीरता को बहुत समझदारी से लिया और मैंने गृहमंत्री साहब को कहा कि हाँ, मैं जरूर चलाऊंगा. महाराष्ट्र के इतिहास में 10 घंटे रेल रोको आंदोलन ये बड़ा आंदोलन माना गया, क्योंकि ऐसी घटना अमानवीय थी. और जिस प्रकार एक छोटे नाबालिग बच्चियों को, 3-3 साल की बच्चियों को 2-3 दिन के अंदर ही जिस तरह से दुष्कृत्य अभियुक्त ने किया है, बहुत शर्मनाक है. 2 છોકરીઓની કથિત જાતીય સતામણીના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની નિંદા કરતા SIT ની રચના કરવાના નિર્દેશ આપ્યા. તો આ સાથે જ ફડણવીસે થાણે પોલીસ કમિશનરને બદલાપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આરોપ છે કે તેણે બદલાપુર ઘટનાના પ્રારંભિક તબક્કામાં કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, GSTV.